સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક અને પૂરતો સ્ટાફ આપવા માટે ધાંગધ્રાના યુવાન કાર્યકર હિતેશભાઈ રાજપરા ઉર્ફે સિંધુભાઈ દ્વારા અચોક્કસ મુદતના ઉપવાસ આંદોલન શરૂ કરેલ હતા. જેમાં શહેરની દરેક સામાજિક સંસ્થા તેમજ ધાંગધ્રાના સ્થાનિક સહિતના ખુલ્લો ટેકો આપેલો હતો. ત્યારે આંદોલનની એક અઠવાડિયા બાદ ગત મોડી રાત્રે ધાંગધ્રા હળવદ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની સમજાવટ બાદ પણ આ પ્રશ્ન હલ કરવાની સંપૂર્ણ જવાબદારી જિલ્લા પંચાયતના આરોગ્યના ચેરમેન અને ધારાસભ્યએ પોતે લેતા પારણા કરવામાં આવેલ છે. શહેરના વેપારી દ્વારા પણ તબીબનો પ્રશ્ન હલ કરવાની માગણી કરેલ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ લેખિત અને મૌખિક ટેકો જાહેર કરેલ, જેના પડઘા સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક એક ડોક્ટર MBBSની કાયમી નિમણૂક કરેલ છે તેમજ અન્ય ડોક્ટરોની નિમણૂક ટૂંક સમયમાં કરવાની રાજ્ય સરકાર વતી ભાજપના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયાએ ખાતરી આપેલ છે, જેથી સ્થાનિક પ્રજાના જટિલ પ્રશ્નોનું સુખદ સમાધાન થયું હતું. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા. આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સાબરિયા સાહેબ જ્યારે મુલાકાતે આવ્યા અને થોડા આરોગ્યલક્ષી અમને પ્રશ્ન સરકારશ્રીમાં જે છે એ સમજાવ્યા અને આ વિસ્તારના બીજા પ્રતિનિધિ દેવપાલજી કાકા સાથે મારી વાત કરાવી, પોતે વ્યવસ્થિત વાત કરી અને મને સંપૂર્ણ ખાતરી આપી કે અમે સરકારશ્રીમાં મુખ્યમંત્રી સાહેબ અને આરોગ્યમંત્રી સાહેબ સાથે વ્યવસ્થિત રજૂઆત કરશું અને 100% અમારા વિસ્તાર માટે પૂરો પ્રયત્ન કરશું અને ડૉક્ટર લાવીને જ રહેશું. બરાબર, એ અમારી જવાબદારી છે. તું બેઠો છું અલગ વાત છે, પણ જવાબદારી અમારી છે અને અમે નિભાવીશું અને મને વિશ્વાસ લાગ્યો અને મેં પ્રાણા કર્યા છે.